दोस्तों अमदावादनी मारी पास जे सात्विक फूड फेस्टिवल चालू है एनी अंतर्गत आपणे घणी बधी एवी विसराई जती वानगीओ जोई, घणी बधी एवी यूनिक के आपणे क्यारे ना जोई होय एवी वानगीओ जोई, एने अंतर्गत तमे जोई शको छो। अत्यारे हुं गऊ मार्ट एवो करीने एक स्टॉल छे त्यां हुं आव्यो छुं, त्यां तमे आप जोई शको छो आ नानकडी नानकडी बधी माटीनी कुलडीओ छे, एनी अंदर एक वानगी आपवामां आवे छे। बेन शुं नाम छे तमारुं? પારુલ છે। ઓકે પારુલ બેન, આ શું બનાવી રહ્યા છો તમે? બાસુંદી, ગાયના દૂધથી, પ્યોર ગાયના દૂધ, એકદમ પ્યોર ગાયના દૂધ, દેશી ગાયના દૂધની બાસુંદી। ઓકે, કઈ રીતના બને આ બાસુંદી? કોલસાની સગડી ઉપર પિત્તલના વાસણમાં કલાઈ કરેલા તપેલામાં કન્ટિન્યુ હલાઈ હલાઈને બનાવેલું, કોઈ પાવડર એડ નથી કરેલો, અને કેમિકલ ફ્રી સુગર, કેસર, ઇલાયચી, ડ્રાય ફ્રૂટ બધું નાખેલું, કોન્સ્ટન્ટ હલાઈ બનાવેલી, અને કન્ટિન્યુ તમારે હલાવવાનું ચાલુ જ રાખવું પડે, તો જ આ થિકનેસ આવે, નેકર થિકનેસ ગાયના દૂધની આટલી થિકનેસ આવે નહીં। ઓકે ઓકે દોસ્તો, આપ જોઈ શકો છો ખરેખર હાર્ડ વર્ક છે, અને આ બધું લાઈવ જ બની રહ્યું છે કે? ઓકે ઓકે ઓકે, આ કુલડીમાં જ આપવામાં આવે છે આની અંદર? ઓકે, શું છે એકની પ્રાઇસ? શું હશે? બાસુંદી છે 50 રૂપિયા, કડિયલ દૂધ છે, આયર્નની કઢાઈમાં બનાવેલું કડિયલ દૂધ છે, અને આ અર્જુન છાલના પાવડરનો ઉકાળો છે, જે હાર્ટ માટે અત્યારે શિયાળામાં બેસ્ટ કહેવાય, અને એ શિયાળામાં જ વપરાય, એ સિવાય ના વપરાય। ઓકે ઓકે, બાસુંદી ગાયના દૂધની બાસુંદી। હાય, શું નામ તમારું? તમારા બેબી છે? સરસ મજાનો આ સ્ટોલ છે દોસ્તો, ખરેખર મને યુનિક લાગ્યું આ બધું। આપણે શું છે આ પાવડર, શું છે મને માહિતી આપો? કેમિકલ વગરની ખાંડ છે, કેમિકલ વગરની ખાંડ છે। ઓકે ઓકે, આ શું છે? રો સુગર છે, ગોળની પાવડર કહેવાય, રો સુગર, એકદમ ઝીણો ઝીણો। ઓકે ઓકે, પછી સિંધા મીઠું છે, સિંધાડું મીઠું જેને કહે, હા, લાવરી મીઠું કહેવાય, સિંધા મીઠું, રોક સોલ્ટ કહેવાય। પછી કેમિકલ વગરની ખડી સાકર છે, આ કેવી છે? કેમિકલ વગરની ખડી સાકર, અચ્છા, અને આની હાથેથી કૂટેલી આ અમદાવાદમાં જો વધતું હોય આ દૂધ નો ઘી બનાવીએ છીએ। અંદર જે બની રહ્યું અંદર જોઈ શકું? બિલકુલ, કડાઈમાં દૂધ બની રહ્યું છે, આવો ને અમને જરાક, ચલો બેટા તું ચાલ ચાલ બતાવવાને, તારું નામ ભૂલી ગયો, કે અઘરું નામ છે તારું? શાશ્વી, શાશ્વી। ઓકે, એક મિનિટ, આ લોખંડની કઢાઈ છે, અચ્છા, લોખંડની તાવેતી હોય આ, હા, આ લોખંડની કઢાઈમાં ધીમા તાપે ચૂલા ઉપર કે સગડી ઉપર આ શું બની રહ્યું છે? દૂધ, દૂધ, કડિયલ દૂધ, કડિયલ દૂધ। ઓકે દોસ્તો, તમે જોઈ શકો છો એકદમ દેશી ચૂલા ઉપર આ લોખંડની કઢાઈમાં જે બની રહ્યું છે, એટલું બધું જે દૂધ જે છે, કઢિયલ દૂધ જેને કહેવાય। ઓકે, આ બધી જે તમે મને બધું કીધું આ બધું તમારા દ્વારા જ બધું આનું વેચાણ કરવામાં આવે છે? ઓકે ઓકે સાહેબ, આનાથી ફાયદો શું થાય આપણો, એને મને થોડીક માહિતી આપશો? સાહેબ, દૂધ છે ને, દૂધમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પછી પોટેશિયમ ઘણો છે, લોહ તત્વ મળે। નહીં નહીં, એ તો બરાબર છે, ટૂંકમાં આ કઢિયલ દૂધ એટલે આની અંદર તમે અમુક વસ્તુ મિક્સ કરતા હશો, હમણાં પછી કરીએ, પણ પહેલાં સૌથી મહત્ત્વનું જે લોખંડની કઢાઈમાં ધીમા તાપે લોખંડનો લોહર્ક આવે, એટલે ટૂંકમાં તમારે હલાવ્યા જ રાખવાનો, કન્ટિન્યુ રાખવાનો પડે, લોહર્ક આવે, હા હા, તો લોહર્ક પૂરો થાય, અચ્છા, પછી સાથે અમે આમાં કેમિકલ વગરની ખાંડ જોતી હોય તો કેમિકલ વગરની ખાંડ, હા, પછી આમાં કેસર, હા, એલચી, હા, પછી આમાં ડ્રાય ફ્રૂટ્સ નાખીએ છીએ, જાયફળ નાખીએ છીએ, ઓકે, તો આ પચવામાં હલકું થઈ જાય અને આ સારું થાય, અને આના પછી જો ગુજરાતી જાણીતી ડીશ હતી બાસુંદી, હા, બાસુંદી ઘરે ઘરે બનતી હતી, હા, હમણાં શું થઈ ગયું કે છેલ્લા થોડાક વર્ષોથી માઉન્ટ આબુ પબ્લિક જાય ત્યાં રબડી ખાય, અને ત્યાંથી માઉન્ટ આબુ ઠંડી જગ્યા છે, હા, તો ત્યાંનો આહાર અલગ હોવું જોઈએ, આપણો આહાર અલગ હોવું જોઈએ, આપણે બી રબડી ખાવા માંડ્યા, બરાબર, બાસુંદી ઘરે ઘરે બનતી હતી, બરાબર, ને આ જ એક વિસરાતી વાનગી અમે અહીંયા બનાવીએ છીએ બાસુંદી, વાહ ભાઈ, આ બી ગાયના દૂધની વગર સ્ટાર્ચની, ને
વગર કેમિકલ્સ ની, તો ગાયનું દૂધ કોઈ પ્રકારના ભેળસેળ વગરની છે, રાઈટ? હા, કોઈ પ્રકારના ભેળસેળ વગરની છે. અને આને જો સર્વ કરીએ, આપ ચાખી શકશો, અમે માટીની કુલડીમાં આપીએ છે. હા હા હા, દોસ્તો આપ જોઈ શકો છો એકદમ શુદ્ધ અને સાત્વિક. ખરેખર આપણું એક, હું તમને એટલું કહું સાહેબ, તમારું નામ અમોલભાઈ? અમોલભાઈ, અમોલભાઈ વાહ, નામ પણ. તો આપણું જે ભાતીગળ ખાણું હતું, રાઈટ, ટ્રેડિશનલ, આ છે ને, હા હા, ધીમે ધીમે આવો કલર થઈ જાય. આનું કલર થવાનું કારણ કેસર છે, કેસર નાખેલું છે, પછી જાયફળ છે, જાયફળથી બી કલર બદલાય. અને જ્યારે દૂધ ધીમા તાપે આ થાય, અને વિશેષ એ માટી, માટીનો અલગ સ્વાદ છે, આપ જ્યારે ચાખશો. અને આપણે અહીંયા જોઈએ, આપણે આ બધું તમે માહિતી આપતા મને. દોસ્તો આપ જોઈ શકો છો કુલડીમાં, નહીં ગરમ ના હોય, ગરમ માટીની ખાસિયત આ છે સાહેબ. ઓકે ઓકે, તમે હમણાં સીપ લઈ શકશો. વાહ દોસ્તો, ખરેખર અમોલભાઈ દ્વારા અને યાશ્વી, સાશ્વી, ઓકે, તમારું નામ પારુલ, પારુલબેન દ્વારા આ જે દૂધ આપવામાં આવ્યું છે, ખરેખર આપણે ટેસ્ટ કરીએ. વાહ અમેઝિંગ, ખરેખર જે, ખરેખર તમે કીધું કે રબડી, બરાબર છે, તો આ એ વસ્તુ ઉત્તર ભારત, હા, બાસુદી ગુજરાતની હતી, ગુજરાતની આપણો મૂળ આહાર, મૂળ આહાર. ઘરે ઘરે મહેમાન આવ્યા કે દૂધ પાક બનતો હતો, બાસુદી બનતી હતી. ને હમણાં બાસુદી લગભગ આપણે બધા ભૂલી ગયા, આપણે લુપ્ત થઈ ગઈ, કે ભાઈ જેમ આપણે બરફી ભૂલાઈ ગઈ, પેંડાની મોહમાયા, હા, કોંડામાં, બરાબર, આ જ બાસુદી ભૂલાઈ ગયા છે. અને આમાં ધીમે ધીમે આવું થયું કે નેક્સ્ટ જનરેશન બાસુદી શબ્દ જ ખબર નથી. બાસુદી ઠંડી હોવી જોઈએ, બધા એવું કહે છે, બાસુદી ઠંડી ના હોય, બધા એમ કહે ઠંડુ ના હોય, ગરમ હોય. ઓકે ઓકે, અને આપણે સાશ્વીબેન, મમ્માને મદદ કરવા માટે આવ્યા છો તમે? હા, વાત તો બરાબર છે. તમને શું બનાવતા આવડે છે, કેસો બોલો. કઈ નથી, તો કોઈ નહીં, તને રબડી નહીં બનાવતા આવડે? તમારું નામ શું છે મેડમ? નિશા. નિશાબેન, ઓકે ઓકે, આ બધું તમે જ હેન્ડલ કરો છો બધું? હા. ઓકે, આ બધું હવે હું તમને આ બાજુ આવો આપણે. ઓકે, તો હું તમને એમ પૂછું કે ખરેખર એકદમ આ વિસરાઈ જતી વાનગી છે આપણી, બરાબર, એકદમ ટ્રેડિશનલ, એકદમ આપણે અત્યારે જે, બરાબર છે, તો ક્યાંથી તમને આવો વિચાર, ક્યાંથી આવ્યો કે ખરેખર આપણે લોકો સુધી આ જે વાનગી જે છે એ પહોંચાડવી જોઈએ? ખરેખર હવે લોકો અવેરનેસ બી થઈ ગયા છે સાત્વિક ખાવા માટે. હા હા, કે કોઈ પણ વ્યક્તિને ગમે છે હવે, હા, એક પ્રકારનો જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાવામાં જે લોકોની જે કહેવાય પૂરપાટ દોડ હતી, હવે થોડીક ધીમી થઈ ગઈ લાગે છે. ધીમે ધીમે લોકો ઓર્ગેનિકમાં આવે છે. હા, લોકોને હવે ગમતું જાય છે આ બધું, ગમતું જાય છે. ઓકે, સાશ્વી જો આવી જાય બકા, ખરેખર આ ફેમિલી અને સાથે એમના બીજા સાથી મિત્રો છે, એમના દ્વારા હું આ ટેસ્ટ કરી રહ્યો છું. અમદાવાદની માલિકા સાત્વિક ફૂડ ફેસ્ટિવલ, એને અંતર્ગત આ જે વસ્તુ જે છે દોસ્તો, હું પણ પહેલી વાર ટ્રાય કરી રહ્યો છું, મને ખરેખર મજા આવી. હવે હું આનો લુફ્ત લઈશ, ફરીને મળીશું કોઈ વિડીયો સાથે. જય હિન્દ.